બીપોજોય વાવાઝોડું આવ્યું અને ગયું, પણ ભુજના ઇન્ટરનેટ ઓપરેટરોને હજુ સુધી તેની કળ વળી નથી. ખાસ કરીને કેબલ ઓપરેટર જેમજ ઇન્ટરનેટના સર્વિસ પ્રોવાઈડર સ્વતંત્ર રીતે દરેક વિસ્તારમાં કનેક્શનો ધરાવે છે, ત્યારે વાવાઝોડામાં તેમના ફાઇબર કેબલને નુકસાન પહોંચતા ઠેર ઠેર કેબલ બ્રેક સહિતની ફરિયાદો સામે આવી રહી છે, જેના કારણે આજે 2 સપ્તાહ જેટલો સમય થઈ જવા છતાં પણ હજુ સુધી ભુજ શહેરમાં ઇન્ટરનેટ સેવા સંપૂર્ણ સ્થાપિત થઈ શકી નથી. આ અંગે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર વિનોદભાઈ વરસાણીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હાલે તેમની ટીમ દિવસ રાત કામ કરી રહી છે, પણ વિસ્તાર અને કનેક્શનો ખૂબ જ હોવાથી પૂર્વવત કરવામાં સમય લાગી રહ્યો છે. હાલે જૂના કનેક્શનોને સંપૂર્ણ પૂર્વવત કરવાને પ્રાથમિકતા આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. ખાસ કરીને એક જ સર્વિસ પ્રોવાઈડર દરેક વિસ્તારમાં કામ કરતો હોવાથી તેમને સમગ્ર વિસ્તારોનું સર્વે કરવું પડી રહ્યું છે અને ફોલ્ટ શોધીને તેનું રિપેરિંગ કરવું પડે છે, જેથી ખૂબ જ સમય લાગે છે. વિનોદભાઈએ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરને પડતી મુશ્કેલીઓ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. જે નેટવર્ક આખા ભુજ માધાપર પટેલ ચોકમાં પથરાયેલું છે, એ નેટવર્ક બધું વાયર બધા થાંભલાથી બધા નીચે આવી ગયા. આ નેટવર્કને ઊભું કરવું ને એ જ મોટું કામ છે. આ નેટવર્ક મેં છેલ્લા 8 વર્ષથી ધીમે ધીમે આખા ભુજ વિસ્તારમાં પાથરેલું છે. એક જ ઝાટકે વાવાઝોડાના કારણે બધું ધ્વસ્ત થઈ ગયું, આખું નેટવર્ક વિખાઈ ગયું. હવે આ નેટવર્કને ઊભું કરવા માટે ઘણો બધો સમય લાગે અને આ 6 આદિ વિસ્તારમાં જે અમારો સ્ટાફ હતો, એક લિમિટેડ સ્ટાફ હોય જેને બધું નોલેજ હોય. સમજી લો કે આપણે ભાનુશાલનગરથી આપણી લાઈન નીકળી તો આગળ ઉમેદનગર જાતિ હોય, ઉમેદનગરથી આગળ સંસ્કારનગર જાતિ હોય, આ બધું જે અમારો જે જૂનો સ્ટાફ જે છે એ લોકોને જ ખ્યાલ હોય. આ નેટવર્ક ઊભું કરવા માટે સમજી લો અમે કદાચ બહારથી ટીમ બોલાવી, અમદાવાદથી ટીમ બોલાવી કે ગમે ત્યાંથી ટીમ બોલાવી, એ લોકોને એ ખ્યાલ ન હોય કે આ નેટવર્કની ડિઝાઇન કઈ ટાઈપની છે અને ક્યાંથી ક્યાં જવાનું છે. જ્યારે GBમાં એવું હોય કે વીજનો પોલ હોય અને એમાં કેબલ બાંધેલા હોય, કોઈ પણ બહારથી ટીમ આવે તો એ થાંભલા ઉભા કરી કેબલ જોઈન કરીને કનેક્શન કરતા જાય. પણ ઇન્ટરનેટની સેવા એક એવી સેવા છે કે એમાં જે અમારો જે લિમિટેડ જૂનો સ્ટાફ હોય એનાથી તમને કામ લેવાનું આવે, જે બહુ અઘરું છે અને એ બધો સમય માગી લે છે. નુકસાનીનો અંદાજ અમારું જે અત્યારે હું GTPL.bank ચલાવું છું ભુજની અંદર, ભુજ માધાપર અને પટેલ ચોવીસીમાં, તો મારા નેટવર્કને 18-20 લાખ રૂપિયાનું નુકસાન થયેલ છે. નુકસાનની બહુ ચિંતા નથી, એ તો બધાને કુદરતની આફતને કારણે આવતી હોય, બીજા ધંધામાં ઉપર આવતી હોય, પણ સૌથી વધારે તકલીફ જે મેં તમને પહેલાં પણ કીધું કે આ નેટવર્કને ઊભું કરવું ને એ ઓછામાં ઓછું મારા હિસાબે 3-4 મહિનામાં સમય જશે. અમારું મેઇન કંટ્રોલ રૂમ ગોલ્ડન પેલેસ છે GBની સામે, ત્યાંથી અમે અમારી સેવાઓ ચાલુ કરવાનું અને ઇન્ટરનેટ કનેક્શન ચાલુ કરવાનું શરૂ કર્યું છે. ધીમે ધીમે હોસ્પિટલ પતાવ્યું, આગળ ભાવેશ્વર પર પતાવ્યું, પછી ત્યાંથી અમે સ્ટેશન રોડ તરફ અને હોટલ પ્રિન્સ સુધી અમે અમારું નેટવર્ક ચાલુ કર્યું છે. અને આ બાજુ તમે ગોલ્ડન પેલેસથી અમે જાદવજી નગર, તાલુકા પંચાયત, સંસ્કારનગર, ઉમેદનગર ત્યાં સુધી અમે અમારું નેટવર્ક કામ પૂરું કર્યું છે. જે જે વિસ્તારોમાં અમે નેટવર્ક ચાલુ કરી છે એ વિસ્તારોમાં બધા કસ્ટમર સુધી પહોંચી જાય, બધા કનેક્શન ચાલુ થઈ જાય પછી અમે નવો વિસ્તાર ચાલુ કરશું. એટલે 10-1 દિવસ થયા આ કામ ચાલુ કર્યું છે. એમાં પણ વરસાદ ચાલુ હોય તો થાંભલા ભીના હોય તો એમાં પણ સ્ટાફને થાંભલો પર ચડાવીને શોર્ટબોર્ડ લાગે એનો પણ ભય છે. એટલે અત્યારે અમારી ક્ષમતા મુજબ અમે આમે કામ કરી શકતા નથી. મારી સાથે ભુજમાં લગભગ 8-10 ઇન્ટરનેટ પ્રોવાઈડર છે. અમે નુકસાની કરતાં વધારે આને કેમ ઊભું કરવું એમ માનસિક હતાશામાં અમે આવી ગયા છીએ. છતાં પણ જેમ બને એમ અમે સવારે 8 થી કરી રાત્રે 12-12, 1-1 વાગ્યા સુધી કામ કરીએ છીએ અને જેમ બને એમ તાત્કાલિક માણસોને સેવા મળતી થાય એવા સખત પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. સૌથી મોટી મુશ્કેલીઓ આવતી હોય તો એ છે કે આ એક ટેકનિકલ વિષય છે અને જે ડિઝાઇન બનાવેલી હોય એ જે જૂના માણસો જે કામ કરેલું હોય, જે લિમિટેડ માણસો હોય એ લોકોને જ ખ્યાલ હોય. અમદાવાદથી હું 10 માણસોને બોલાવું, એને ક્યાંથી ક્યાં લાઈન જાતી હોય, શું થતું હોય એ લોકોને ખ્યાલ ન હોય. એટલે બીજા માણસો રાખીને પણ અમે આ નેટવર્ક ઊભો કરી શકતા નથી. હા, લેબર અમે બોલાવી વાયર બાંધવા માટે કે થાંભલા માટે ચડવા માટે એ અમે કરી શકીએ છીએ, પણ સામાન્ય એક ટીમ હોય એને ફાઇબરથી કામ કરવાનું આવતું હોય, સમજી લો કે એક કનેક્શન છે બરાબર, ફાઇબરથી એને કનેક્શન ચાલુ કરવાનું આવતું હોય તો એ 100 મીટર કેબલને બાંધવાનું, એ વાયરને છોલી કાપી અને જે ફાઇબર ઓપ્ટિકલથી કનેક્શન દેવાનું,
તો અત્યારે અમારી ટીમ કામ કરે તો એક મિનિમમ 8-10 કનેક્શન એક ટીમ માન કરી શકે છે અને 10 જણાને માન એ લોકો સપ્લાય આપી શકે છે. આ હિસાબે જોતાં ઘણો બધો સમય માંગી લેશે. અત્યારે ઇન્ટરનેટ જીવન જરૂરી બની ગયું છે. જેમ વીજળી ચાલુ કરવા માટે માણસો હજી મહેનત કરીને વીજળી ચાલુ કરી એમને ઇન્ટરનેટ માટે પણ માણસો અત્યારે બહુ ખાસ જરૂરી છે. આ જીવનમાં દુકાન હોય, બિલ બનાવવા માટે હોય કે કોઈ પણ ધંધો હોય, ઇન્ટરનેટ અતિશય જરૂરી છે. એની અંદર અમારે કામ કરવું બહુ અઘરું પડે છે. માણસોનો બહુ બધો સાંભળવાનું થાય છે, માણસોનો ગુસ્સો પણ મારા ઉપર આવે છે. અત્યારે કોઈ સમજતું પણ નથી કે આ લોકો ઉપર શું વીતે છે, આ લોકો શું તકલીફનો સામનો કરી રહ્યા છે. અમને અમારું જોવે, મારી માણસોને અપીલ છે થોડો સંયમ રાખે, અમારી વાતને સમજે, અમારી મુશ્કેલીઓને સમજે કે આ કયા મુશ્કેલીમાંથી પસાર થાય છે. એવી હું માણસોને વિનંતી કરું છું કે થોડુંક સમજો, સંયમ રાખો. અમને પણ ખબર છે કે ઇન્ટરનેટ વગર હાલે એમ નથી, પણ અમે પણ એક લાચાર છીએ. અમારી એક કેપેસિટી છે, અમે અમારું કામ કરવાની એક ક્ષમતા મુજબ અમે આમ કામ કરી રહ્યા છીએ. તો હું ફરીથી માણસોને અપીલ કરું છું કે સંયમથી કામ લે અને અમને થોડુંક સમય આપે. જેમ વાવાઝોડા પહેલાં અમે ભુજમાં 2000 કનેક્શન અમે બતાવતા હતા, આ 2000 કનેક્શન ચાલુ કરવા માટે અમે બહુ જલ્દી થાય એવું અમે ગોઠવશું. છતાં પણ આ ટેકનિકલ વસ્તુ છે, સમય લાગવાનો છે. તો માણસોની વિનંતી છે કે થોડું સંયમ રાખે. મારી સાથે ભુજમાં 8-10 લોકલ ઇન્ટરનેટ પ્રોવાઈડરો છે. અત્યારે બધાની પરિસ્થિતિ એવી છે કે સમજી લો, મેં ભાનુશાળી નગર ચાલુ કર્યું, સંસ્કાર નગર ચાલુ કર્યું, તો ઘણા બધા અમારા જે સાથીદારો છે એ લોકોનું એટલા બધા બેચાળા એવી કહે છે કે સંબંધમાં કે વિનોદભાઈ તમારું જો સંસ્કાર નગરમાં ચાલુ થઈ ગયું હોય તો આ 5 મારા કનેક્શનો છે તમારામાં, તમે કંઈ ચાલુ કરી આપો. અમે પોતે પણ 8-10 ઇન્ટરનેટ પ્રોવાઈડરો ઇન્ટરનલ એવી સમજૂતી કરીએ છીએ કે ભાઈ તારામાં તું મારામાંથી વાયર લઈ લે, હું તારામાંથી વાયર લઈ લઉં, એકબીજાને ઉપયોગી થાય એવું જેમ બને બધા સાથે મળી અને નેટવર્ક ચાલુ કરીએ એવું બધું અમે અમારી રીતે આયોજન કરીએ છીએ. પણ સમજી લો કે જ્યુબિલી ગ્રાઉન્ડમાં એક થાંભલો છે, એમાં 8-10 ઓપરેટરોના ભેગા વાયર બાંધેલા છે. હવે વાયર કપાણા બધાના બ્લેક કલર છે, કયો વાયર કોનો છે કયો વાયર કોનો છે ખ્યાલ નથી આવતો. અમે થાંભલે થાંભલે ગોતી ગોતીને અમે અહીંયા સુધી પહોંચ્યા કે ભાઈ આ વાયર મારો છે. પછી કેબલ કપાઈ ગયો છે, ચોરાઈ ગયો છે, સામેથી કેબલ ક્યાંથી ક્યાં ક્યાંથી ક્યાં આવે છે. આ કેબલ ગોતવામાં પણ ઓછામાં ઓછો 15-20 મિનિટ જાય છે કે ભાઈ મારો કેબલ કયો, તારો કેબલ કયો. ઘણી વખત એવું થઈ જાય છે કે ભાઈ ઇનપુટ અમારો હોય છે, આઉટપુટ બીજાનો હોય છે. અમે ઇનપુટ જોઈન્ટ કર્યો એ અમારી લાઈન બીજા ઉપર પ્રોવાઈડરમાં લઈ ગઈ. એટલે આવા બધા ઘણા બધા પ્રશ્નો આવે છે જેમાં સમય પણ બહુ વ્યર્થ જાય છે. એટલે આ બધું ઘણી બધી તમે બધા વિચારો તો આ ઘણી બધી તકલીફો છે અમારા ઉપર જે અમે સામનો કરી રહ્યા છીએ. પણ એક લિમિટેડ સ્ટાફ, અને મેં તમને અગાઉ પણ કીધું કે લિમિટેડ જે અમારો સ્ટાફ છે. બીજું આ લાઈનની અંદર વીજપોલ ઉપર ચડવાનું એટલે નવો સ્ટાફ પણ, નવા માણસો પણ આ લાઈનમાં આવતા નથી. બહુ ઓછા માણસો જે છે કે આ લાઈનમાં એન્ટર થાય છે. જે જૂનો જે સ્ટાફ છે, જૂના જે માણસો જે છે, એ જ આ ઇન્ડસ્ટ્રીમાં વધ્યા છે. મારો છોકરો હોય કે કોઈ પણ છોકરો હોય, એ લોકોની પ્રાથમિકતા એવી હોય કે આ વીજના પોલ ઉપર ચડે ને આવો શોર્ટ લાગે ને એવું, બેટા આપણે આવું કામ કરવાનું થતું નથી. કચ્છનો ભૂકંપ પછી ઘણો બધો વિકાસ થયો, ગામડે ગામડે બધી ફેક્ટરીઓ ને આ ત્યાં ઘણા બધા આવી ગયા, તો રોજગારીને પણ ઘણા બધા સ્કોપ મળી ગયા. તો જેના કારણે આ લાઈનની અંદર વીજ પોલ ઉપર ચડવાનું જીવનનું જોખમાય એવું કામ કરવાનું માણસો પસંદ કરતા નથી. એટલે નવા માણસો પણ અમને મળતા નથી. બહુ અઘરી તકલીફ છે, અમે પોતે સમજીએ છીએ, પણ હવે એક અમે લાચાર છીએ, અમારે થઈ શક્યું એટલે અમે કરી રહ્યા છીએ.